भारत अने जापान वच्चेना संयुक्त सैन्य अभ्यास एक्सरसाइज धर्मा गार्डियन नी चौथी आवृत्ति 17 फेब्रुआरी थी 2 मार्च 2023 दरमियान हाथ धरवामां आवी हती। चालो शू क्या अने शा माटे ना जवाब आपीने आ अभ्यास ने समझवानो प्रयास करिए। स्वागत छे आपनुं पठनतीमां ज्ञान का माइक्रोडोज। तो पहलो प्रश्न, एक्सरसाइज धर्मा गार्डियन शू छे? ते वार्षिक लश्करी तालीम कार्यक्रम छे। आ अभ्यास में जंगल अने अर्धशहरी अथवा तो शहरी भूप्रदेश में कामगिरी पर प्लाटून स्तरनी संयुक्त तालीमनो समावेश थाय छे। प्लाटून शू छे? भारतीय सैन्यनुं सौथी नानुं घटक एक सेक्शन छे, जेमां हवालदार रैंकना सेक्शन कमांडर सहित 10 सैनिकोनो समावेश थाय छे। एक प्लाटूनमां 3 सेक्शन होय छे, જેનો અર્થ છે કે તેમાં 30 સૈનિકોનો સમાવેશ થાય છે, જેનું કમાન્ડ જુનિયર કમિશન્ડ ઓફિસર રેન્કના પ્લેટૂન કમાન્ડર દ્વારા કરવામાં આવે છે। માઇક્રોડોઝ, ભારતીય સેનાની ગઢવાલ રાઇફલ્સ રેજિમેન્ટ અને જાપાન ગ્રાઉન્ડ સેલ્ફ ડિફેન્સ ફોર્સ JGSDF ની સેન્ટ્રલ આર્મીની એક પાયદળ રેજિમેન્ટના સૈનિકોએ 2023ના આ અભ્યાસમાં ભાગ લીધો હતો। બીજો પ્રશ્ન, આ અભ્યાસ ક્યાં કરવામાં આવ્યો હતો? આ અભ્યાસ 17 ફેબ્રુઆરીથી 2 માર્ચ 2023 દરમિયાન કેમ્પ ઇમાજુ શિગા પ્રાંત જાપાન ખાતે હાથ ધરવામાં આવ્યો હતો। હવે ત્રીજો અને છેલ્લો પ્રશ્ન, આ અભ્યાસ શા માટે હાથ ધરવામાં આવ્યો હતો? બંને સેનાઓએ આયોજન અને અમલીકરણમાં આંતર કાર્યક્ષમતા વધારવા માટે ઓપરેશન દરમિયાન મેળવેલ અનુભવો શેર કર્યા હતા। સંયુક્ત કવાયતથી બંને સૈન્યને યુએનના આદેશ હેઠળ વ્યૂહાત્મક કામગીરી હાથ ધરવા માટેની રણનીતિ, તકનીકો અને પ્રક્રિયાઓમાં શ્રેષ્ઠ પ્રયાસો શેર કરવામાં સક્ષમ બનાવ્યા। ભારત જાપાન વ્યૂહાત્મક સંબંધો અને એક્સરસાઇઝ ધર્મા ગાર્ડિયન વિશે બસ આટલું જ। અમને આશા છે કે તમને વિડીયો ગમ્યો હશે। જોવા બદલ આભાર।